સર્વધર્મપ્રેમીઓને મારા સપ્રેમ જય ગુરુદેવ સતસંગ જે વાણી આપણને સતનો સંગ કરાવે કારણ કે વાણી પોતે જ સત છે કારણ કે સત મહાપુરુષ આપણા સદગુરુ મહારાજના સ્વમુખે આ વાણી નીકળી છે એટલે વાણી તો સત જ છે એનો આપણે સંગ કરવો પડે પણ આપણે સંઘ એનો નથી કરતા એટલે એની વાણી આપણને સમજાતી નથી સમજાતી નથી એટલે આચરણમાં મૂકાતી નથી આચરણમાં મૂકાતી નથી એટલે એનું પરિણામ મળતું નથી તો અહીંયા શું ગાયું દાડો વડો તેને વરસ કરી જાણો મીઠા વચને પ્રેમ જાણો આપણા કરતાં એક દાડો બે દાડા પાંચ દાડા પછી દાડા મોટા હોય હવે જુઓ બે ભાઈ હોય મોટા ભાઈના લગ્ન થયા હોય આ બે ભાઈ વચ્ચે બે વર્ષ કે દોઢ વર્ષનું અંતર હોય હવે એવું ભાભી આવે એ પણ બે અઢી ત્રણ ચાર વર્ષ નાની હોય એટલે વ્યવહારિકમાં જોઈએ ને તો દેયર કરતાં ભાભી દોઢ બે વર્ષ નાના હોય પણ તો પણ દિયર ભાભીને મોટા નામે બોલાવે ભલે ઉંમરમાં નાના છે ઘનશ્યામભાઈ અને ભાભી બી ભલે દિયર નાનો હોય એની ઉંમરથી પણ તો એ મોટા નામે જ બોલાવશે ભાભી ચોવીસ વર્ષની હોય દિયર એનાથી નાનો હોય તો બી ભાભી એને મોટા નામે બોલાવે હિતેશભાઈ વિનોદભાઈ મહેશભાઈ શરણભાઈ રતિભાઈ કાંતિભાઈ પ્રેમજીભાઈ કાંતિભાઈ પ્રકાશભાઈ રમેશભાઈ અને અનેક નાના નાના નામે બોલે જુઓ તો ખરા આપણી પરંપરા તો જુઓ આ ઋષિઓની પરંપરા છે તો કે બોલો મીઠા વચને પ્રેમ જાણો મીઠી વાણી બોલો સત્યમ બધ મધુરમ મોઢામાં સાકર રાખો અને માથા ઉપર બરફ રાખો મગજને ઠંડુ રાખો મીઠી વાણી એ વસીકરણ મંત્ર છે જો તમે મીઠે વચને બધાને બોલાવશો તો તમે પ્રિય લાગશો કટુ વચન કદી બોલવું પછી શું કહ્યું આપણાથી જે નાનેરો ભાઈ તેને બોલાવો મોટો રે કહી નાના નાનો ભાઈ એને મોટા કહીને બોલાવો સન્માન આપો પછી વળી કહ્યું મીઠા વચને બોલો વીરા ને તમ મુખે તો જળકે હીરા જો એક પૈસાનો ખર્ચો નથી આપણા વડીલો એ બધા ઘર વ્યવહારમાં મોટા પરિવારમાં ભેગા રહેતા અને મીઠી વાણી બધા બોલતા સાસુ હોય કે વહુ હોય વહુને પણ સાસુ મોટા નામે બોલાવે નણંદ હોય તો ભાભી એ નનંદ નાની હોય તો એને મોટા નામે બોલાવે અને પ્રેમથી બોલાવે મીઠી વાણીથી બોલાવે એ જી તારો જે કોઈ આવે જે રે હોજી જોતા ભારતીય પરંપરા આપણા ઋષિમુનિઓની આપણા વડીલોની આપણા પૂર્વજોની આ કેવી પરંપરા એ જે તારા આંગણીયા કોઈ અજાણ્યો માણસ શોધતો 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 તારા ઘરનો આવીને આંગણામાં આવીને ઉભો રે તો કહે છે આવકારો મીઠો આવો ભાઈ આવો બાપા આવો મારી મા એને બેસાડો એને પાણી પા એ લોકગીતમાં આવશે પાણી પા એને ભોજન જમા અને પછી એને ધીરેથી પૂછ કે ભાઈ તમને કેમ આવવાનું થયું ધીરે ધીરે પૂછજે કે છે આવે એવા જ ઝાપટમાં નહીં લેવાના ધંધા નથી ને હાલે આવું રહ્યા ને ગોતતા ને આમ એમ તેમ નહીં આ છે આપણા અતિથિ જેની તિથિ નથી હમણાં તો આ મોબાઈલ આવ્યા એટલે કે ફોન કરીને આવતા હોતો હાલે આવો તે ફોન તો છે આપણી આ પરંપરાઓ ભૂલાતી જાય છે આ મોબાઈલ આવે ને એટલે આ પરંપરાઓ ભૂલાતી ગઈ વળી આગ લખાયું તો મીઠા વચને બોલો ને તમ મૂકે તો જલકે હીરા મીઠી વાણીને હીરા સમાન બતાવી હીરો કેદી તૂટે નહીં એના ટુકડા ન થાય જો ટુકડા થાય તો હીરો ન કહેવાય સતગોર મલ્યાનો એ છે ભેદ ને ઋષિ વર ઋષિનો કરશો ખેદ જો તમારા જીવનમાં જો સદગુરુ અંદર ઉતર્યા હોય અંતસ્કરણમાં અને હૃદયમાં જો એનો વાસ થયો હોય અત્યાર સુધીના તેર શ્લોકો બોલ્યા પછી મનુષ્યનું મન અને બુદ્ધિ કંક ઠેકાણે આવે અને ત્યારે એને સમજ પડે જ્ઞાન થાય તાકે કે ઋષિવર નો કરશો ખેદ ઋષિવર એટલે જે રાખે જ્ઞાન જ્ઞાનની સાચી ઓળખાણ કે તમે કોઈ ખેદ કોઈના તરફ દ્વેષ નહીં અદેખાઈ ઈર્ષા નહીં કોઈના પર શોક નહીં કોઈના પર ખેદ નહીં એની વાણીથી એના વચનથી એના વર્તનથી એના હાવથી એના ભાવથી આચાર વિચારથી એમાં ખેદ નહીં કરવાનો શોખ નહીં કરવાનો દુઃખ નહીં લગાડવાનું કે જે ઋષિવર ઋષિવર ન કરશો ખેદ એ જ્ઞાની છે તમે જ્ઞાની શો તો પછી દુઃખની વાત જ ક્યાં આવી શોખ કરવાની વાત જ ક્યાં આવી કૃષ્ણ ભગવાન ગીતામાં અર્જુન છે હે અર્જુન જેનો અને ખેદ કરવા જેવું નથી એનો તું શા માટે શોખ ખેદ કરે છે કારણ કે એને જ્ઞાન નથી અહીંયા તો વળી કહ્યું ઋષિવર ઋષિવરનો તમે તો જ્ઞાની છો જ્ઞાનીને ખેદ કરવો શોભે ના શોભે આપને સદગુરુ મહારાજ એક નાની કયા ઋષિવર કયા તમે ઋષિ વરશો સામેવાળી વ્યક્તિ પણ ઋષિ વરસે તો ઋષિ ઋષિઓને ખેત તો થતો હશે આટલું તો વિચારો પછી આગળ શું કહ્યું સાંભળે રૂડું ને ઓતરે કૂડું નિશ્ચે તેનું તાશે ભૂંડું એને જે વાત સાંભળી પોતાના કને અથવા તો વાયા થઈને એ વાણી આવી સાંભળે રૂડો એને જે વાત સાંભળી અને એને મિક્સઅપ કરી ઓલ્ટર કરી અને બીજા આગળ એ વ્યક્ત કરી વાણી કે ફલાણા ભાઈ તો આમ કહેતા હતા મેં મીઠું મરચું ભંભેરીને વાતને ટ્વિસ્ટ કરીને એક વાતના બબે અર્થ નીકળે એક પોઝિટિવ અર્થ નીકળે એક નેગેટિવ અર્થે નીકળે કયા અનુસંધાનમાં આ વાત થઈ રહી છે આ શબ્દનો પ્રયોગ થઈ રહ્યો છે એને ધ્યાનમાં રાખી અને સાંભળો સર્વે ભવંત સુખી સર્વ આ સો માર્કની પરીક્ષાનું પેપર છે પરીક્ષાના પેપરમાં અમુક પ્રશ્નોના જવાબ કમ્પલસરી આપવા પડે આપણી સામાન્ય શિક્ષણ ક્ષેત્રમાં પણ જેને એક્ઝામને ઓપ્શન એક્ઝામ કહેવાય એમાં અમુક પ્રશ્નો ફરજીયાત હોય એમાં આપણે સદગુરુ મહારાજે આ સો માર્કના પેપરમાં પણ આપણને અમુક પ્રશ્નો ફરજીયાત કયા સાંજ પડે થાવ સાહેબ કા બંદા આ ફરજીયાત આવ્યો સાંજ પડે ગમે તેમાં કામ હોય ગમે તેવા સંસ્થાના વ્યવહાર હોય અમુક સંપ્રદાયો સાંજ પડે એને પોતાનું નિત્ય કર્મ કરતા હોય છે તો આપણે કેમ ના કરીએ આપણને શુભ લાગે છે ઓકે એમ કહે છે તમે આવડા મોટા ધાર્મિક થઈ ગયા ધર્મ પાળવો એ નંબર વન હોવો જોઈએ અને બીજું આવ્યું સાંભળે ઋણું ને ઓતરે કુળું નિશ્ચય બે મત નથી નિશ્ચય તેનું થશે ભૂંડું આ એ ફરજીયાત આવ્યો અને એ પળાય એવો છે વાત એક વ્યક્તિએ વ્યવસ્થિત કરેલી હોય આપણે એને સાંભળી બી હોય પણ આપણે બીજા આગળ જ્યારે એક્સપ્રેસ કરવા જઈએ એની આગળ એ વાત મૂકીએ તો એમાં મીઠું મરચું ભંભેરી ઉમેરીને વાત કરીએ છીએ સાંભળે રૂડું રૂડું એટલે પ્રિય બધાને ગમે એવું સત્ય એને રૂડું કહેવાય સાંભળ્યું બરાબર હોય પણ એને ટ્વિસ્ટ કરીને શબ્દોને ઓલ્ટર કરીને બીજા આગળ એક્સપ્રેસ કરીએ તો ગુરુ મહારાજ સદગુરુ મહારાજ કહેશે એ મને કબૂલ નથી સાંભળે રૂડું અને ઓતરે કૂડું નિશ્ચય બે મત નથી નિશ્ચે તેનું થાશે ભૂંડું એ દોષ આપણે આપણા ઉપર ન લઈએ અને એ તો હું છે કાં તો પછી એમ કહેવું કોઈ પૂછે તો કહેવું ભાઈ મારાથી નહીં કહેવાય ના પાડી તો નરોવા કું નરોવા કરી દો તોય આ દોષમાંથી નીકળી જવાશે એ ભાવ સાથે સર્વે સુખી સુખીનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્યથુ દુઃખ ભાગ વહેત ઓમ શાંતિ 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 હરિ ઓમ તત્સ્ય